બીપીની ગોળી લેતો હતો, છેલ્લા શંકરભાઈ ડૉક્ટરે લખેલી 30 વર્ષથી લેતો હતો. 25 જણ એક આંજલીભાઈ જેવા ડૉક્ટર ટીવીમાં આવ્યા રાતે 10 વાગે. મેં એમને સાંભળ્યા, એ ડૉક્ટર એવું બોલ્યા કે 1000 લોકોનું મેં બીપીની ગોળી છોડાવી. હાલ ડૉક્ટરો છે બધા પાપી છે, બધા નર્કમાં જવાના છે. એટલે મેં બીજા દિવસે બીપીની ગોળી લેવાનું બંધ કર્યું. મેં બીજા દિવસે બીપીની ગોળી લેવાનું બંધ કર્યું. સવારે સવારે હું ગયો આયુર્વેદના દવાખાને, ભાર્ગવ ઠક્કર આરે છે શું છે ડૉક્ટર, એટલે એના પાસે જઈને મારું મૌન હતું તો મેં લખી નાખ્યું કે મેં ગોળી લીધી નથી અને મારી ગોળી લેવાની ઈચ્છા નથી, મને સહકાર આપવા વિનંતી. એ ડૉક્ટરે શું કહ્યું, કાકા રોજ આવવાનું, મારું બીપીમાં આવી લે, સવારે ઉકાળો પીવું આયુર્વેદની દવાખાનામાં અને બીપીની ગોળી મને છોડાવી દે. હવે 15-10 દિવસ સુધી હું રોજ ગયો. પછી એ શું કહે, મને ખબર છે કાકા હું 2-4 દાડા પછી આવજું. એટલે 2 અઠવાડિયા 3 દાડા ગયું. પછી વળી થોડા દાડા ગયા એટલે કે હું 8 અઠવાડિયે આવજો. પછી એમ કરતાં કરતાં મને 15 દિવસે કહ્યું અને કાલે હું ગયો ને એટલે કે હવે તમારે કોઈ દિવસ નહીં આવું. બીપીની ગોળી મારી ગઈ અને 1000 લોકોને આ બીપીની ગોળી કેમ લઈએ એના વિશે સંશોધન નહીં કહ્યું. કાર્ડ બીપીનું કારખાનું કઈ તારીખ થયું, એના પહેલાં બીપીની ગોળી હતી જ નહીં. તમારું સેટિંગ થયું બીપીની ગોળી ભાગ છે બધાના. આ ગાડીઓ બંગલા ફરે છે ને ડૉક્ટરો, એ જ બધા નર્કમાં જવાના છે. સવારે વધારો કોઈ તારો પત્ની જોડે ઝઘડો થાય બીપી ઊંચું થઈ જાય. અને એમને કહ્યું એ પ્રમાણે હું કહું, મેં કોઈ દિવસ સાબુનો ઉપયોગ નથી કર્યો, દાઢી કરવા માટે ક્રીમનો ઉપયોગ નથી કર્યો. આપણા ડૉક્ટર પીજી પટેલ નામ સાંભળ્યું હતું, ગુજરાત વિદ્યાપીઠમાં પીસી હતા ડૉક્ટર પીજી પટેલ કમાના, મારા મામાના, એમના ઘેર ગયો 35 વર્ષ પહેલાં. એ આમ પાણીથી દાઢી કરતા, મને ક્યાંક આ સાબુ તો ખોટું હોય, પાણીથી જ આપણે ક્રીમ થાય. હું કોઈ દિવસ એ પછી મેં સાબુનો ઉપયોગ કર્યો નહીં, બ્રશનો ઉપયોગ નહીં કર્યો. 365 દિવસ દાઢી કરું છું પાણી. અને આ તો આ ઇતિહાસનો સફળ કાર્યક્રમ થયો. આ કાર્યક્રમ ઇતિહાસ એટલે આ જ છે. આપણે જો રોગિષ્ટ ના થઈએ તો એ ઇતિહાસ. તમે દિલીપભાઈ તમારો આખો લેખ મને હું લઈશ. આ કાકા એ અધ્યાપક નથી કે શિક્ષક નથી, પણ તમે 3 દિવસથી નિયમિત એમને જોતા હશો. હા, શમશેરભાઈ એટલે દિલીપભાઈ સાધુવાદ મેં ઉપસ્થિત ન રહે પાયા, લેકિન આજ એક એસે શોધ કા ઉન્હોને પ્રસ્તુતિકરણ કિયા જો હમારે જીવન મેં એપ્લિકેબલ હૈ. સાહિત્ય ઓર થિયોરી પર તો ચલતા રહેતા હૈ, લેકિન આજ કે જીવન મેં જો એપ્લિકેબલ હૈ બહોત બહોત જરૂરી હૈ. મેં જબ પહોંચા તો મેડમ જોધપુર સે જો થી આયુર્વેદ વો ચલી ગઈ ક્યા? હા, મેડમ સે મુજે એક સવાલ થા, યે તો મેને ભી પઢા હૈ, આજકલ કે કાર્ડિયક સર્જન યે માનતે હૈ कि गाय का देसी गाय का घी जो है वो हृदय के लिए बहुत अच्छा है और उसको लेना पड़ता चाहिए. अभी मैंने कुछ अंग्रेजी अखबारों में भी वो पढ़ा है, कार्डियक सर्जन मानने लगे हैं. मेरे को आपसे ये जानना था थोड़ा सा, गुड़ से क्या नुकसान होता है? चीनी तो ब्रिटिश लोगों ने हमें दी और हमें उसका अफीम की तरह आदत डलवा दी. गुड़ से क्या कोई नुकसान होता है दिल की बीमारियों पर या गुड़ से? जी अभी हम जो गुड़ खाते हैं वो व्हाइट होता है और गुड़ को भी गुड़ नहीं रहा, वो जैसे पानी पानी नहीं रहा, तेल तेल नहीं रहा, घी घी नहीं रहा, गुड़ गुड़ नहीं रहा. वैसे गुड़ बता देती हूँ, गुड़ क्षार होता है और भोजन के बाद यदि आप थोड़ा से गुड़ का सेवन करो तो आपके भोजन के पाचन में सहायक होता है. लेकिन यदि किसी की पित्तज प्रकृति है, मतलब पित्त अगर उसके शरीर में बढ़ा हुआ है और उसके बाद यदि वो गुड़ का सेवन करता है तो उस स्थिति में वो नुकसानदेह है. सामान्य रूप से गुड़ नुकसानदेह नहीं है, उचित मात्रा में लिया जाए. और जो काला गुड़ आता है वो तो गुड़ ही है, वो तो लाभ वो ही खाना है. सफेद वाला गुड़ जो उसको हमारे यहाँ पे माड़वा का गुड़ कहते हैं, जो व्हाइट कलर का होता है वो एसिड के द्वारा प्योर किया जाता है, तो वो नुकसानदेह है. लेकिन अगर आप भोजन के बाद में जो है गुड़ को थोड़ा सा खाते हो तो गुड़ की प्रकृति क्षार है, तो क्षार जो है वो भोजन का पाचन बहुत अच्छा करता है, इसलिए या तो गुड़ या छाछ का सेवन किया जाता है. लेकिन अगर आप ज्यादा मात्रा में करोगे तो अति सर्वत्र बढ़ जाइए, तो वो तो नियम लगता ही है, तो ऐसे हम कर सकते हैं. ओके, थैंक यू.